નમસ્કાર મિત્રો મૌર્ય એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે બિનસચિવાલય ક્લાર્કની એક્ઝામ માટેનું છેલ્લો રિવિઝનમાં ગુજરાતના છેલ્લા છ મહિનાના મહત્ત્વના ટોપિક્સમાંથી કરંટ અફેર્સના પ્રશ્નો તૈયાર કર્યા છે જે પરીક્ષામાં પૂછાઈ શકે એવા છે તો ગુજરાતને ખાસ રિલેટેડ તમામ સવાલો મોટાભાગના ગુજરાતને રિલેટેડ છે તો આપણે ચાલો શરૂઆત કરીએ ફર્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો ગુજરાત રાજ્યના લોકોની સુખાકારી માટે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નિરામય ગુજરાત અભિયાનનો પ્રારંભ કર્યો છે પણ ક્યાંથી કર્યો છે તો એ કર્યો છે બનાસકાંઠાના પાલનપુરથી તો પાલનપુરથી આની શરૂઆત કરાવરાવી હતી બીજો ક્વેશ્ચન છે કે ગામના દાતાશ્રી મળીને અને એ દાન ભેગું કરીને તથા રાજ્ય સરકાર છે એ ગ્રાન્ટ આપીને રાજ્ય સરકાર પૈસા આપ મદદ કરીને બંનેના સંયુક્ત અનુદાનથી ગામડાઓમાં સુવિધાઓ વિકસાવવા હેતુ કઈ યોજના લોન્ચ કરવામાં આવી છે તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યોજના છે જેનું નામ છે વતન પ્રેમ યોજના તો વતન પ્રેમ યોજના અંતર્ગત રાજ્ય સરકાર ચાલીસ ટકા અનુદાન આપશે અને સાઠ ટકા છે એ ગામના દાતાશ્રીઓ જે પોતાના દેશમાં રહેતા હોય કે વિદેશમાં રહેતા હોય એવા દાતાશ્રીઓ પૈસા આપીને અહીં ગામડાની સુવિધાઓમાં વિકાસ કરી શકશે ત્યારબાદ ત્રીજો સવાલ છે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ ક્યાંથી આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ આત્મનિર્ભર ગ્રામ યાત્રા આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો પ્રારંભ એ મહેમદાબાદના ખેડાથી કરાયો છે ક્યાંથી કરાયો છે મહેમદાબાદના ખેડાથી ત્યારબાદ ચોથો સવાલ જોઈએ તો સાયબર સિક્યુરિટી પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે અવેરનેસ કેમ્પેન સાયબર સેફ મિશન કોણે શરૂ કર્યું છે તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે સાયબર સિક્યુરિટી માટે અવેરનેસ કેમ્પેન લોન્ચ કર્યું છે જેનું નામ છે સાયબર સેફ તો સાયબર સેફ મિશન છે એ આપણા અમદાવાદની પોલીસે સ્ટાર્ટ કર્યું છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ કહી શકાય આગામી પરીક્ષા માટે ત્યારબાદ ચોથો સવાલ એવો છે કે ગુજરાતના કયા જિલ્લાને સંપૂર્ણ રાસાયણિક મુક્ત ખેતી એટલે કે રાસાયણિક દવાનો ઉપયોગ કર્યા વગરની ખેતી એટલે કે પ્રાકૃતિક ખેતી માટેનો સૌ પ્રથમ સંપૂર્ણ જિલ્લો જાહેર કર્યો છે તો એ છે ડાંગ જિલ્લો ડાંગ જિલ્લો છે કે ત્યાં પ્રાકૃતિક ખેતી માટે સહાય કરવામાં આવે છે ત્યારબાદનો સવાલ છે ગુજરાતના બાળ સાહિત્યકાર ગીજુભાઈ ભદેકાના જન્મદિવસ પંદર નવેમ્બરને ગુજરાતમાં કયા દિવસ ઉજવવામાં આવશે હવે તો ગીજુ ગીજુભાઈ ભદેકાનો જન્મદિવસ પંદર નવેમ્બર તો એને બાળ વાર્તા દિવસ બાળ વાર્તા દિવસ તરીકે ઉજવવામાં આવશે તો પંદર નવેમ્બર છે ગુજરાતમાં બાળ વાર્તા દિવસ કોના જન્મદિવસે તો કે સાહિત્યકાર ગીજુભાઈ બધેકાના જન્મદિવસે ત્યારબાદ સાતમો સવાલ જોઈએ તો ગુજરાત રાજ્યના આદિવાસી લોકોને અયોધ્યાની યાત્રા કરવા માટે ગુજરાત સરકાર કેટલા રૂપિયાની સહાય કરશે તો ગુજરાત સરકાર છે એ આદિવાસીઓને પાંચ હજાર રૂપિયાની સહાય કરશે જે પાંચ હજારની મદદથી અયોધ્યાની યાત્રા એટલે કે વારા વારાણસી અયોધ્યા એટલે કે યુપીની યાત્રા કરી શકશે ત્યારબાદ આઠમો સવાલ જોઈએ તો રાજ્યના મુખ્ય રાજ્યના મંત્રીશ્રીઓ અને અધિકારીશ્રીઓને મળવા રજૂઆત કરવા માટે નાગરિકોને મુલાકાત લઈ શકે તે હેતુથી અઠવાડિયામાં ક્યાં બે દિવસ નક્કી કરવામાં આવ્યા છે તો અઠવાડિયામાં સોમ અને મંગળ બે દિવસ છે એ સામાન્ય નાગરિક પણ મંત્રીશ્રીને મળી શકશે અને રજૂઆત કરી શકશે તો સોમ અને મંગળ બે દિવસ નક્કી કરવામાં આવ્યા છે ત્યારબાદ મિત્રો કોરોના કોરોનામાં માતા પિતા ગુમાવનાર નિરાધાર બનેલા બાળકોને એકવીસ વર્ષ સુધી પહેલાં અઢાર વર્ષ સુધી હતા પછી એકવીસ વર્ષ સુધી દર મહિને કેટલા રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે અથવા તો યોજના શરૂ કરી છે જે ચાર હજાર રૂપિયા દર મહિને ચાર હજાર રૂપિયાની સહાય આપશે ત્યારબાદ તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ સાતમા તબક્કાનો સેવા સેતુનો પ્રારંભ ક્યાંથી કરાવ્યો છે તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે સાતમા તબક્કાનો સેવા સેતુનો કાર્યક્રમ છે એ સાણંદના મણિપુરથી સાણંદ તાલુકાના મણિપુરથી કરાવરાવ્યો છે ત્યારબાદ અગિયારમો સવાલ જોઈએ તો અગિયારમો સવાલ છે મિત્રો તાજેતરમાં ટ્વિટરના નવા સીઈઓ કોણ બન્યું છે તો તાજેતરમાં ટ્વિટરના નવા સીઈઓ બન્યા છે પરાગ અગ્રવાલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ટ્વિટરના નવા એ પણ આપણા ભારતના ભારતીય બન્યા છે જે ટ્વિટરના સી ઇ બન્યા છે પરાગ અગ્રવાલ અને આપણા ગૂગલના તો સુંદર પિચાઈ છે જ ત્યારબાદ બારમો સવાલ જોઈએ તો મિત્રો તાજેતરમાં નીચેનામાંથી કોણ મિસ યુનિવર્સ બે હજાર એકવીસ બન્યું છે તો આ પણ સવાલ ખૂબ જ મહત્ત્વનો સાબિત થઈ શકે કે મિસ યુનિવર્સ કોણ બન્યું છે તો હરના સંધુ કૌર છે છે એ મિસ યુનિવર્સ ત્યારબાદ મિત્રો તેરમો સવાલ છે જેમાં તાજેતરમાં ફેસબુકે પોતાનું નવું નામ જાહેર કર્યું છે તો નવું નામ એનું શું હશે તો કે મેટા એ એનું નવું નામ હશે ત્યારબાદ ચૌદમો વર્તમાનમાં ભૂમિદળના વડા કોણ છે તો કે ભૂમિદળના વડા છે એ જનરલ મનોજ મુકુંદ નરવને બન્યા છે જનરલ મનોજ મુકુંદ નરવને અને જનરલ બિપિન રાવતને પણ આપણે યાદ રાખીશું કારણ કે એ પ્રથમ સીડીએસ હતા ત્યારબાદ ત્યારબાદ પંદરમો સવાલ છે તાજેતરમાં ઈસરોના ચેરમેન કોણ છે તો તાજેતરમાં ઈસરોના ચેરમેન છે એ એસ સોમનાથ બન્યા છે કે શિવાને કે સિવાનો કાર્યકાળ પૂરો થતા એ સોમનાથ છે એ નવા ઈસરોના ચેરમેન બન્યા છે તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ એ પણ કહી શકાય ત્યારબાદ ગુજરાતના બીજા મહત્ત્વના સવાલો કે જેમાં વર્ષ બે હજાર એકવીસમાં ભારતમાં પ્રાપ્ત કુલ એફડીઆઈ એટલે કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટમાં ગુજરાત કેટલા ટકા સાથે સતત ચોથા વર્ષે પ્રથમ રહ્યું છે તો સાડત્રીસ ટકા એનો શેર છે જે ભારતમાં કુલ એફડીઆઈ મળી છે એમાંથી સાડત્રીસ ટકા તો ફક્ત ગુજરાતને જ એફડીઆઈ મળી છે જે બહુ ગ્રેટ બાબત કહેવાય અને સતત ચોથા વર્ષે આવું બની રહ્યું છે કે જેમાં ગુજરાત પ્રથમ સ્થાને આવી રહ્યું છે ત્યારબાદ ગુજરાતનું એકવીસમું સાંસ્કૃતિક વનનું નામ શું રાખવામાં આવ્યું છે તો એકવીસમાં સાંસ્કૃતિક વનનું નામ રાખવામાં આવ્યું છે મારુતિ નંદન વન તો આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય મારુતિ નંદન વન છે એ એકવીસમું સાંસ્કૃતિક વન છે ત્યારબાદ અસંગઠિત ક્ષેત્ર સાથે સંકળાયેલા કામદારો માટે ગુજરાત સરકારે નીચેનામાંથી ક્યુ પોર્ટલ લોન્ચ કર્યું તે તો અસંગઠિત ક્ષેત્ર સાથે સંકળાયેલા કામદારો છે એના માટે ગુજરાત સરકારે તાજેતરમાં જ ઈ નિર્માણ પોર્ટલ લોન્ચ કર્યું છે ઈ નિર્માણ પોર્ટલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ કહી શકાય પોર્ટલ યોજનાઓ વિશે તો ખાસ સવાલો પૂછાતા હોય છે ત્યારબાદ આગળ જોઈએ તો ચોથો સવાલ છે ગુજરાત સરકારે ઉદ્યોગ સાહસિકતા કૌશલ્ય આધારિત શિક્ષણને સ્થાન આપવા માટે કઈ યુનિવર્સિટી સ્થાપવા સંબંધિત વિધાનસભામાં બિલ પસાર કર્યું છે તો ખૂબ જ મોસ્ટ મોટ એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે ઉદ્યોગ સાહસિકતા કૌશલ્ય આધારિત શિક્ષણ કે ઉદ્યોગની અંદર પણ કૌશલ્યયુક્ત મજૂરો અથવા તો કૌશલ્યયુક્ત કારીગરો મળી રહે એટલા માટે ગુજરાત સરકારે યુનિવર્સિટી સ્થાપવાનો એક બિલ પસાર કર્યું છે જેનું નામ હશે કૌશલ્ય યુનિવર્સિટી કેવી કૌશલ્ય યુનિવર્સિટી સ્કિલ માટેની કૌશલ્ય માટેની ત્યારબાદ પાંચમું છે તાજેતરમાં ભારતના ફર્નિચર મેન તરીકે ઓળખ ઓળખ પ્રાપ્ત કરનાર ગુજરાતીનું તાજેતરમાં અવસાન થયું છે તેમનું નામ શું છે તો ફર્નિચર મેન ઓફ ઇન્ડિયા તરીકે જાણીતા છે ગજાનંદ ઉપાધ્યાય તો ગજાનંદ ઉપાધ્યાયનું તાજેતરમાં મૃત્યુ થયું છે એટલા માટે પૂછાય શકે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ કહી શકાય ત્યારબાદ છઠ્ઠો સવાલ છે કે ગુજરાત સંગઠિત અને બાંધકામ ક્ષેત્રના શ્રમયોગીઓને ઇલેક્ટ્રિક ટુ વ્હીલરની ખરીદી પર નાણાકીય સહાય આપવા માટે ગુજરાત સરકારે કઈ યોજના જાહેર કરી છે તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે શ્રમયોગીઓને ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદવા માટે રાજ્ય સરકાર છે એ સબસિડી આપશે નાણાકીય સહાય આપશે જે યોજનાનું નામ છે ગો ગ્રીન યોજના કેવું નામ છે ગો ગ્રીન યોજના ત્યારબાદ સાતમો સવાલ જોઈએ તો સાતમો સવાલ છે તાજેતરમાં ગુજરાત સરકારે ત્રણથી પાંચ વર્ષના બાળકોના શિક્ષણનો પાયો મજબૂત કરવા માટે કયો પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે તો તાજેતરમાં જ ગુજરાત સરકારે ત્રણથી પાંચ વર્ષના બાળકોના શિક્ષણનો પાયો મજબૂત કરવા માટે પા પા પગલી પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે જે પણ ખૂબ જ મહત્વનો ગણી શકાય પા પા પગલી પ્રોજેક્ટ આઠમો સવાલ છે તાજેતરમાં ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ બે હજાર વીસનો સાહિત્ય ગૌરવ પુરસ્કાર જે પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ કહી શકાય સાહિત્ય ગૌરવ પુરસ્કાર બે હજાર વીસનો મળ્યો છે મધુરાઈને મધુસૂદન મિસ્ત્રી તો મધુરાઈને સાહિત્ય ગૌરવ પુરસ્કાર મળ્યો છે ત્યારબાદ તાજેતરમાં ગ્રામીણ વિસ્તારની રહેણાંકની જમીનનું માપન ડ્રોન ટેકનોલોજી દ્વારા કરવા માટે સ્વામિત્વ યોજનાના પ્લાય પ્રોજેક્ટ તરીકે કયા જિલ્લાની પસંદગી કરવામાં આવી છે તો આ સવાલ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બની રહે જેમાં સ્વામિત્વ યોજના પણ પૂછાઈ શકે અથવા તો ગાંધીનગર જિલ્લાની અંદર જે ગામડાની અંદર ગ્રામીણ વિસ્તારની અંદર જે રહેણાંકની જમીન છે એનુંમાં પણ ડ્રોન દ્વારા થઈ શકે અને તાત્કાલિક છે એ ઈ પ્રોપર્ટી કાર્ડ જનરેટ કરી શકાય અને લોકોને લાભ મળી શકે તેવા હેતુથી તો ગાંધીનગર ગાંધીનગરને પ્રોજેક્ટ પાઇલોટ પ્રોજેક્ટ તરીકે પસંદ કરવામાં આવ્યું છે ત્યારબાદ દસમો સવાલ છે મિત્રો તાજેતરમાં ગુજરાતના આરોગ્ય વિભાગ દ્વારા બીન ચેપી રોગોના સ્ક્રીનિંગથી સારવાર સુધીના મહા અભિયાન નિરામય નિરામય યોજના તો નિરામય દિવસ એ અઠવાડિયાના કયા દિવસે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે તો અઠવાડિયાના દર શુક્રવારે નિરામય દિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે જે ખૂબ જ ગુજરાતનો મોટા મોટો મોટો સૌથી મોટો પ્રોજેક્ટ કહી શકાય હેલ્થને લગતો ત્યારબાદ તાજેતરમાં જાહેર થયેલો તાનારીરી એવોર્ડ બે હજાર એકવીસ મોસ્ટ એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તાના એવોર્ડ બે હજાર એકવીસ કોને પ્રાપ્ત થયો છે તો કવિતા કૃષ્ણમૂર્તિ અને ડૉક્ટર વિરાજ અમર ભટ્ટ આ બંનેને તાનારી એવોર્ડ મળેલો છે ત્યારબાદ બારમો સવાલ છે કે તાજેતરમાં ગુજરાતના કયા જિલ્લાની સંપૂર્ણ કુદરતી ખેતી કરતાં જિલ્લા તરીકે જાહેર કરવામાં આવ્યો છે તો ડાંગ અગાઉ આપણે આ સવાલ આવી ગયેલો છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય ત્યારબાદ તાજેતરમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કયા દેશના રાષ્ટ્રપ્રમુખને ખંભાતના હકીકના બનેલા વાટકા વાસણ ભેટમાં આપ્યા છે તો આ સવાલ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગુજરાતને લગતો આંતરરાષ્ટ્રીય કક્ષાનો સવાલ કહી શકાય કે જે રશિયાના રાષ્ટ્રપતિ પુટિનને ભારતીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ભેટમાં આપ્યા છે ત્યારબાદ પંચોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવી હતી તો પંચોતેરમાં સ્વતંત્ર પર્વ એટલે પંદરમી ઓગસ્ટની ઉજવણી છે એ રાજ્યકક્ષાની જૂનાગઢ ખાતે કરવામાં આવી હતી ત્યારબાદનો સવાલ જોઈએ તો ગુજરાત વિધાનસભામાં સૌપ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે કોણ નિમાયું છે કોણ બન્યું છે તો સૌપ્રથમ મહિલા અધ્યક્ષ બન્યા હોય તો એ અત્યારે હાલમાં છે નીમાબેન આચાર્ય નીમાબેન આચાર્ય ગુજરાતના સૌપ્રથમ મહિલા અધ્યક્ષ વિધાનસભામાં બની ગયા છે તાજેતર તાજેતરમાં જાહેર થયેલા વર્લ્ડ હેરિટેજ સાઇટમાં ગુજરાતના કયા સ્થળનો સમાવેશ કરવામાં આવેલ છે તો ગુજરાતનો ધોળાવીરાનો સમાવેશ કરવામાં આવેલ છે અને એક તેલંગાણાનું સ્થળ છે અને કે ગુજરાતનો ધોળાવીરા સ્થળનો સમાવેશ કરવામાં આવેલ છે તાજેતરમાં ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરનાર ગુજરાતની માના પટેલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ માના પટેલ કઈ રમતની ખેલાડી છે તો માના પટેલ છે એ સ્વિમિંગ સાથે સંકળાયેલી છે ત્યારબાદ ગુજરાતી મહિલા ખેલાડીઓ અને જે રમત સાથે સંકળાયેલ છે જેની કઈ જોડી ખોટી છે તો પારુલ પરમાર પેરા બેડ પેરા બેડમિન્ટન સાથે સંકળાયેલા છે ભાવિના પટેલ પેરા ટેબલ ટેનિસ સાથે સંકળાયેલા છે અને એલાવેનિલ વલરીવાન એ શૂટિંગ સાથે સંકળાયેલા છે તો ત્રણેય જોડી સાચી છે આ ત્રણેયમાંથી એકાદો સવાલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પૂછાઈ શકે ત્યારબાદ તાજેતરમાં જ ભારતીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસે નરેન્દ્ર મોદી વનનું નિર્માણ ક્યાં કરવામાં આવ્યું તો કે નરેન્દ્ર મોદી વનનું નિર્માણ અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે ત્યારબાદ વીસમો સવાલ તાજેતરમાં ગુજરાતમાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી ક્યારે કરવામાં આવી તો બીજી થી આઠમી ઓક્ટોબર એટલે કે બેથી થી આઠ દસ બીજી ઓક્ટોબરથી આઠ ઓક્ટોબર સુધી વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી ગુજરાત ખાતે કરવામાં આવી સો ગુજરાતના આ તમામ મહત્ત્વના મોસ્ટ એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલોનો સમાવેશ કરવામાં આવેલ છે સો અહીંયા આ ક્વેશ્ચન આપણે પૂરા થાય છે અને જો આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો આવા જ વિડીયોની નોટિફિકેશન મેળવવા માટે સો અગેઇન થેન્ક યુ વેરી મચ